नमस्कार, इंडिया न्यूज गुजरात ना खास कार्यक्रम करंट अफेयर्स में हूं जयेश सोनी आप सबनु स्वागत करू छू। आज आप बात करवा जई रहा छे एक एवा किस्सा नी के जेमा एक नानकड़ी मासूम बाळकी साथे रेप करी एनी हत्या करवाना मामला में आज कोर्टे चुकादो आप्यो छे। मात्र 5 महीना में ट्रायल पूरी करीने आ ऐतिहासिक चुकादो आव्यो छे, जेमा कोर्टे जे आरोपी छे एने फांसी नी सजा करी छे। आज विषय आपणो एक विशेष अहेवाल જોઈ લઈએ અને ત્યારબાદ આપણે સરકારી વકીલ અને અન્ય વકીલ સાથે આ મામલા ઉપર ચર્ચા કરીશું। ગત 27મી ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી। આ કેસમાં 2 દિવસ પહેલા જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઇલને દોષિત જાહેર કર્યો હતો, જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે। સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસએન સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો। 23 વર્ષના નરાધમ ઇસ્માઇલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી। ઇસ્માઇલ બાળકીના પિતાનો મિત્ર હતો। ઇસ્માઇલ બાળકીને વારંવાર રમાડવા લઈ જતો હતો। રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી। ઇસ્માઇલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી। ઇસ્માઇલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભીના ભાગને કઈ રીતે ડેમેજ કરાય તેના વિડિયો પણ જોયા હતા। આ કેસમાં સાયન્ટિફિક એવિડન્સ પણ હતા, લાસ્ટ સીન ટુગેધર એનો પુરાવો હતો, છોકરીને જે લઈ જતા હતા તે પુરાવો જોયો, સીસી કેમેરાના ફૂટેજ હતા, આરોપીનો મોબાઈલ, આરોપીની પ્રીવિયસ કોન્ડક્ટ, આરોપીની પ્રીવિયસ કોન્ડક્ટ, કારણ કે આરોપી 20 વર્ષનો હોવા છતાં એક 35-40 વર્ષની બાઈ સાથે પણ આ પ્રકારનું કૃત્ય કરેલું હતું, તે બધી એની પ્રવૃત્તિઓ પણ ધ્યાનમાં રાખવામાં આવી, એની કન્ડક્ટ ધ્યાનમાં રાખવામાં આવી, ડીએનએનો પુરાવો, એફએસએલનો પુરાવો, એના મોબાઈલમાંથી બધા ક્લિપ્સ મળ્યા, એક પુરાવો મોબાઈલના ક્લિપ્સમાંથી, ખાસ કરીને નાના છોકરાનું મર્ડર કેવી રીતે કરવું તે સાઇટો પણ આ સર્ફ કરેલી, એ પુરાવો પણ પ્રોસિક્યુશન તરફે નામદાર કોર્ટમાં રજૂ કર્યો અને એ બધા મહત્વના પુરાવા સાબિત થયા અને આરોપીને ગુનેગાર અકૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો। પોલીસે આરોપીને 28 ફેબ્રુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો। આ કેસમાં ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી। વકીલે આ કેસને કોર્ટમાં રેર ઓફ ધ રેર કેસ ગણવા માટે દલીલમાં મચ્છી સિંહના કેસનું ઉદાહરણ મૂકવામાં આવ્યું હતું। કોર્ટમાં આરોપીની ક્રૂર માનસિકતા ઉજાગર કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનારની ઉંમર અને નિસહાય હાલતમાંથી એ બતાવવામાં આવ્યું। તેની ઉપર જે ઈજાઓ પહોંચાડવામાં આવી છે એ કોર્ટમાં દર્શાવવામાં આવી હતી। આરોપીએ આ જ પ્રકારનું કૃત્ય અગાઉ પણ એક મહિલા સાથે કર્યું હોવાનું બતાવ્યું હતું। તો આપણે જોયું કે કઈ રીતે 27મી ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી અને એની અંદર એક નાનકડી 1 વર્ષ અને 9 મહિનાની ઉંમરની એક માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી આ વિધર્મી યુવકે એને મોત આપ્યું હતું। દુષ્કર્મ કર્યા બાદ કરવામાં આવેલી આ નિશંસ હત્યાના મામલામાં પોલીસે 28 તારીખે આરોપીની ધરપકડ કરી, માત્ર 11 દિવસની અંદર એની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી અને લગભગ 49 જેટલા સાક્ષી અને 80 પેજીસના લગભગ દસ્તાવેજી પુરાવા કોર્ટની અંદર ટ્રાયલ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે માત્ર 5 મહિના માં આ ટ્રાયલ પૂરી કરીને અપરાધીને ફાંસીની સજા ફટકારી છે। આપણે કહી શકાય કે ખૂબ જ ઝડપી ટ્રાયલ આની અંદર કોર્ટ ત્યારે જ કરી શકી, કેમ કે પોલીસે પણ આની અંદર ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી હતી, સાયોગિક સાયન્ટિફિક પુરાવાઓ એકઠા કર્યા હતા અને એની સાથે સાથે એસઆઈટીની રચના કરીને માત્ર 11 દિવસમાં 413 પેજીસની ચાર્જશીટ કોર્ટની અંદર રજૂ કરવામાં આવી હતી અને ઝડપી ન્યાય જે પીડિત પરિવાર છે એને મળી રહે એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। એક નાનકડી માસૂમ દીકરી સાથે બનેલી આ એક નિર્દય હત્યાકાંડની અંદર
કોર્ટે આ બહુ જ મહત્વપૂર્ણ જે કહી શકાય કે ફેસલો સંભળાવ્યો છે. આપણી સાથે ખૂબ જ સિનિયર એડવોકેટ કલ્પેશભાઈ દેસાઈ જોડાઈ રહ્યા છે અને બીજા એડવોકેટ રાજેશભાઈ પણ જોડાઈ રહ્યા છે. આપણે એમની સાથે ચર્ચા શરૂ કરીશું. સૌથી પહેલા કલ્પેશભાઈ, કઈ રીતે તમે જોવો છો આજના જે આ કોર્ટના ફેસલો આવ્યો છે, કેટલો મહત્વનો, કેટલો અગત્યનો કહી શકાય? કારણ કે 5 જ મહિનામાં ટ્રાયલ પૂરી કરીને કોર્ટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો છે આજે. સુરત પોલીસ ટીમને અભિનંદન, અને સાથે સાથે આ જે આખી જે પ્રક્રિયામાં જે સંકળાયેલા અમારા જે જિલ્લા સરકારી વકીલ છે નયનભાઈ સુખડવાલા સાહેબ, કે જે એમણે પોતે ખૂબ જ આમાં અંગત રસ લીધો અને ખૂબ જ ટૂંકા સમયમાં ટ્રાયલ પૂરી કરી, અને એટલું જ નહીં પણ જ્યારથી આ ઓફેન્સ દાખલ થયો ગુનો, ત્યારથી એ સતત ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયામાં પણ એમણે રસ લીધો, એટલે એ સમગ્ર ટીમને અભિનંદન. અને બીજું ખાસ એ જણાવવાનું કે હંમેશા તંદુરસ્ત સમાજમાં કાયદાનો ડર જરૂરી છે, અને કાયદાનો ડર ત્યારે જ રહે કે જ્યારે કોર્ટો દ્વારા આ રીતના નિર્ણયો લેવામાં આવે અને ગુનેગારને ઉચિત સજા મળે. અને એ રીતે આજનો જે ચુકાદો છે તે ખૂબ જ આવકારદાયક ચુકાદો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ આપણે ચિંતાજનક પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે, કે દિન પ્રતિદિન આ પ્રકારના જે બનાવો ખૂબ જ વધતા આવેલા છે, અને એને કારણે ખૂબ જ એક ચિંતાનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. અને જે રીતે 1 વર્ષ અને 9 માસની બાળકી સાથે એક ખૂબ જ જનદ્રોહી અપરાધ, કે જે પિશાચી કૃત્ય કહેવાય, કે જેણે સંસ્કૃતિ કે સભ્ય સમાજની સંસ્કૃતિ માટેના તમામ જે મર્યાદાઓ છે તેવે નેવે મૂકી દેવામાં આવેલું, અને એક રાક્ષસી કૃત્ય જે આચરવામાં આવેલું, એને માટે કોઈ બીજી સહાનુભૂતિ કે દયાના કોઈ શબ્દ જ ન હોઈ શકે. અને એ રીતે જે નામદા કોર્ટ દ્વારા આજે જે નિર્ણય લેવામાં આવેલો છે તે કાયદાના જાણકાર વ્યક્તિ તરીકે અને કાયદા ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિ તરીકે હું એને આવકારદાયક ચુકાદો તરીકે હું એને બોલવું છું. બિલકુલ કલ્પેશભાઈ, આ ખૂબ જ આવકારદાયક ચુકાદો કહી શકાય, કારણ કે જે પ્રકારની ઘટના હતી અને એ ઘટનાને લઈને પોલીસે જે પ્રકારની ત્વરિત કામગીરી કરી, આરોપીને ઝડપી લઈને જે પ્રકારનો ચાર્જશીટ રજૂ કરવાથી લઈને તમામ જે ઇન્વેસ્ટિગેશન હતી એ ખૂબ ઝડપી પૂરી કરી, અને ત્યારબાદ કોર્ટ દ્વારા એને ઝડપી નિર્ણય સુધી લઈ આવવામાં આવે એ ખૂબ જ અગત્યની વાત કહી શકાય. આપણી સાથે મુખ્ય સરકારી વકીલ, જેઓ આ કેસમાં શરૂઆતથી જોડાયા છે અને આ અપરાધીને એના અંજામ સુધી પહોંચાડવામાં એમનો સૌથી મહત્વનો ભાગ રહ્યો છે, એવા નયનભાઈ સુખડવાળા પણ જોડાઈ રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. નયનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે, અને આપને સૌથી પહેલા ખૂબ ખૂબ અભિનંદન કે એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા મળી કહી શકાય, કે આજે જે અતિ નિંદનીય કહી શકાય એવા અપરાધમાં અપરાધીને ફાંસીની સજા સુધી તમે પહોંચાડી દીધો છે. હાલ નયનભાઈ, એક જ વસ્તુ જાણવાની જરૂર હતી કે આવા કેસની અંદર સૌથી મહત્વના કયા મુદ્દાઓ રહે છે, કયા એવિડન્સો રહે છે જેનાથી કોર્ટ ઝડપી ન્યાય આપી શકે આ પ્રકારે? સૌથી પહેલા તો આ પ્રકારના કેસોમાં સંકલનની ખૂબ જરૂર છે. પોલીસ અને પ્રોસિક્યુટર જેટલું સંકલન સાધે એકબીજા સાથે, કયા સાક્ષી અગત્યના છે એને લાવવાનું પહેલેથી લિસ્ટ બનાવી દે, એ સાક્ષીઓનો શું પુરાવો છે એ પ્રોસિક્યુટર વાંચીને જાય, તો આ ટ્રાયલ ખૂબ સરળતાથી અને ખૂબ ઝડપથી ટ્રાયલ ચાલી શકે. આ હાલના કેસમાં પોલીસે ખૂબ સારી તપાસ કરી હતી, અને એ સારી તપાસના પરિણામે જ એક નક્કી અને ચોક્કસ નિર્ણય ઉપર અમે પહોંચી શક્યા. આ કેસમાં જે પોલીસે તપાસ કરી એમાં સાયન્ટિફિક એવિડન્સીસ પણ ઘણા બધા એકત્ર કરેલા હતા, કે વૈજ્ઞાનિક ઢબે પણ એની તપાસો થઈ, અને એ બધા પુરાવા પણ ખૂબ કામ લાગ્યા. બિલકુલ ઝડપી અને સારી તપાસ પોલીસ દ્વારા થઈ, જેને કારણે ઝડપથી ચાર્જશીટ રજૂ થઈ કોર્ટની અંદર, અને ઝડપથી એની જે ટ્રાયલ થઈ એ પૂરી થઈ શકી. આપણી સાથે રાજેશભાઈ પણ જોડાયા છે. રાજેશભાઈ, અત્યાર સુધી આવા ઘણા કિસ્સાઓ આપ પણ કોર્ટની અંદર જોયા હશે, અને સૌથી મહત્વપૂર્ણ
मुद्दो आम आज केस छे एमां तमने शुं ध्यान पर आव्यो के जेने कारणे आ झड़पी ट्रायल पूरी थई शकी अने एनी अंदर सौथी अगत्यनी बाबत तमने कई लागी के जेमां अपराधीने आ महत्तम दंड सुधीनी सजा मळी शकी? आमां कायदा क्षेत्र संकळायेला होवाने कारणे हुं एवुं कहीश, आखा एक केसने पुरवार करवा माटे आखी एक ज्युडिशियल सिस्टम छे, पोलिस छे ए इन्वेस्टिगेशन करे, पुरावाओ भेगा करे, एकत्रित करे, त्यार बादनो जे बीजो तबक्को छे ए सरकारी वकीलो ए जे पुरावाओ छे एने एज इट इज कायदानी परिभाषामां मान्यता मळे ए पुरावाओ पुरवार थया छे एवुं गणी शकाय ए रीते एने लीड करे अने ए पुरावाने मान्यता मळे त्यार बादनो त्रीजो तबक्को जजमेंटनो छे जे न्यायाधीश न्याय करे। એટલે આવા સંજોગોમાં આ કેસને અનુલક્ષીને કહીએ તો પોલીસે ખૂબ જ ત્વરિત રીતે એની ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન તમામ પ્રક્રિયા પૂર્ણ કરી એના જે કંઈ મહત્તમ પુરાવાઓ એકત્રિત થઈ શકે એ સાયન્ટિફિક પુરાવા હોય સીધા પુરાવા હોય એ તમામ પુરાવાઓ એકત્રિત કરી એની ચાર્જશીટ કરી ત્યારબાદનો જે તબક્કો છે જે સરકારી વકીલ શ્રીઓના ભાગે આવે છે કે એ પુરાવાઓને માન્યતા મળે એ રીતે પુરવાર કરવી, તો આ કેસમાં નયનભાઈએ ખૂબ સારી રીતે એ તમામ પુરાવાઓ કાયદાની પરિભાષામાં પુરવાર થયેલા ગણાય એ રીતે એ તમામ પુરાવાઓને લીડ કર્યા અને જેને કારણે આપણને એક સમાજની દ્રષ્ટિએ ગણીએ તો પ્રજાજનની દ્રષ્ટિએ ગણીએ તો ખૂબ જ ત્વરિત ખૂબ જ સારો એક ચુકાદો આપણને આજે જોવા મળ્યો અને આ એવો ચુકાદો છે કે આવા પ્રકારના જે ગુનેગારો છે જે હાર્ડકોર ક્રિમિનલ્સ છે કે જે લોકોને આ આ બધા કોઈ પણ જાતની માનવ સંવેદનાઓ કે લાગણીઓ સાથે એ લોકોને નિસ્બત નથી, આવા વ્યક્તિઓને અસરકારક સજા સુધી પહોંચાડવા માટેનો આ એક ખૂબ જ સારો ચુકાદો હું મારી દ્રષ્ટિએ ગણું છું। બિલકુલ 100% વાત કરી તમે કે સ્વીકૃતિ મળવી જોઈએ, પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ પણ પુરાવા મળ્યા હોય અને જે કંઈ પણ એવિડન્સ કોર્ટની અંદર રજૂ થાય એને કોર્ટ સ્વીકારે અને એવિડન્સ તરીકે એની પૂરેપૂરી માન્યતા મળે ત્યારે જ આરોપીને એની સજા સુધી પહોંચાડી શકાય છે અને એ કામ નયનભાઈએ બખૂબી રીતે પૂરું કર્યું છે। નયનભાઈ, કયા કયા આર્ગ્યુમેન્ટના મુદ્દાઓ રહ્યા હતા અને તમે આ વખતે આરોપીને એકાંત સજાની માંગ પણ કરી હતી, એ માંગને લઈને કોર્ટે શું સ્ટેન્ડ લીધો હતો? આ આ કેસમાં રેરેસ્ટ ઓફ રેર કેસ છે તે દર્શાવવાને માટે મેં લગભગ 34 જેટલા ચુકાદાઓ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા, એમાં મચ્છીસિંગનો ચુકાદો જે છે તે ખૂબ મહત્વનો ચુકાદો છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ ક્યારે કહી શકાય કે જ્યારે ઇઝ ધેર એની અનકોમન અબાઉટ ધી ક્રાઇમ, કોઈ અસામાન્ય બાબત હોય ગુના સંબંધે અને એ અસામાન્ય બાબતને સજાને માટે આજીવન કેદની સજા પૂરતી નથી એવું જ્યારે કોર્ટને લાગે તો ત્યારે એને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી અને ફાંસીની સજા કરવી જોઈએ। હવે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણવાને માટે એગ્રેવેટિવ અને મિટિગેટિંગ સર્કમસ્ટેન્સીસ એટલે ઉગ્ર થતા સંજોગો અને શાંત થતા સંજોગો નામદાર કોર્ટ સમક્ષ પ્રોસિક્યુટરે રજૂ કરવા પડે। તે પ્રમાણે એગ્રેવેટિવ ઉગ્ર થતા સંજોગો દર્શાવવા માટે સૌથી પહેલા તો મેં છોકરીની ઉંમર જે છે 1.5 વર્ષની છે તે ઉંમરનો એક દલીલ કરી, ત્યાર પછી છોકરીની સાથે જે રીતે ક્રૂરતા આચરવામાં આવી એની સાથે બળાત્કાર કરવામાં આવ્યો, સુસ્તિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું, પેટના ભાગે બાચકા ભર્યા, એટલું જ નહીં તૂટેલા ઝાડના થડમાં જે અણીદાર થડ હતું તેની ઉપર એ છોકરીને ઊંધી સુવડાવી અને સુષ્ટિક્રમ વિરુદ્ધ કૃત્ય પણ કર્યું, તો એ થર્ડની બી જે ઈજા છે તે પણ એની પેટ પર છે, આ બધી બાબત કીધી। ઉપરાંત જે વિશ્વાસનો એક ભંગ થયો છે તે પણ ખૂબ ગંભીર બાબત છે કે આ આરોપી રોજે રોજ આ ફરિયાદીના ઘરે આવતો હતો, છોકરીને રમાડતો હતો, મેં કીધું એટલે એક નાના બાળક અને એની વચ્ચેનો વિશ્વાસનો છે એ ભંગ વિશ્વાસ પણ ભંગ થયો। એટલું જ નહીં આ આ જે આરોપી છે એ પુખ્ત વયનો છે, એની એક ફરજ હતી કે નાની બાળકીની સાર સંભાળ લેવી પડે, એ રડતી હોય તો એને શાંત કરવી પડે, એની જગ્યાએ એને શાંત કરવાની જગ્યાએ એને પીડા આપી એની સાથે આવું આકૃત્ય કરી અને એને
મોતને ઘાટ ઉતારી છે એ એગ્રેવેટિવ સંજોગો છે અને આ બધા સંજોગો નામદાર કોર્ટે માન્યા અને રેરેસ્ટ ઓફ રેર ને માટે નો કેસ ગણી અને ફાંસીની સજા કરી. મારી દલીલની સાથે એક બીજી દલીલ સેક્શન 73 આઈપીસી બિલકુલ હેઠળની પણ હતી. એમાં એવું છે કે ઇન્ડિયન પિનલ કોડની કલમ 53 જોઈએ તો એમાં અલગ અલગ સજાના પ્રકાર છે. એમાં પહેલી જે છે દેહાંત દંડની સજા, પછી આજીવન કેદની સજા, પછી ત્રીજી સજા એ ઓમિટ કરી છે, ચોથી સખત સજા અથવા તો સાદી સજા, પાંચમું જે છે મિલકત જપ્ત કરવાની સજા, અને છઠ્ઠી દંડની સજા. આ સજાની જોગવાઈઓ છે. એ પૈકી જે સખત સજા કરવામાં આવે તો સખત સજામાંથી કેટલોક ભાગ એને આરોપીને પણ એના આત્મચિંતન કરવાને માટે સમય મળે, એને પણ એનો પસ્તાવો થાય, એટલાને માટે એક કલમ 73 પ્રમાણે એ સખત સજાનો અમુક ભાગ એકાંત સજામાં રાખવો એવું એવી જોગવાઈ કાયદામાં છે. હાલાકી મોટેભાગે કોર્ટ એનો ઉપયોગ કરતા નથી અને ડિપેન્ડ અપોન ધી કેસ, એમાં ઘણા બધા ડિબેટેબલ ઇસ્યુ પણ છે. તેમ છતાં મેં એક દલીલ મૂકેલી હતી, પણ કોર્ટે જ્યારે એને ફાંસીની સજા કરી હોય અને આજીવન કેદની સજા કરી હોય તો પછી પેલે એકાંતનો બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. બિલકુલ, અને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ જે કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યા અને આરોપીને ફાંસીની સજા સુધીનો હુકમ કરવામાં આવ્યો છે. કલ્પેશભાઈ, આ પ્રકારના જે કૃત્યો છે એને લઈને છેલ્લા એક વર્ષમાં 22-23 વર્ષમાં લગભગ 7 જેટલા આરોપીઓને ફાંસીની સજા સુધી કોર્ટના હુકમ થયા છે. કયા કયા એવા મહત્વપૂર્ણ ચુકાદાઓ છે, કોઈ તમને યાદ હોય કે નયનભાઈ તમને યાદ હોય? આ પ્રકારના જે ફાંસીને અત્યાર સુધી હું તમને ગણાવું તો 2019-20 થી અત્યાર સુધીમાં સુરતમાં લગભગ 10 કેસોમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી. એ 10 પૈકી 2 કે 1 કેસ એવો હતો જે મર્ડર કેસ, જે ગ્રીસમાં મર્ડર કેસ વાળું હતી મેટર, તેમાં ફાંસી કરી. અને બાકીના જે 9 કેસો છે, 8-9 કેસો, તે પોક્સો અને બળાત્કાર એ પ્રકારના એના કેસો હતા. એમાં એક કોઈ સચિનનો ગુનો છે, બીજો પૂના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો તે છે. આ પ્રકારે લગભગ 9-1 જેટલા કેસો કે જે પોક્સો હેઠળ અને બળાત્કારના કેસો છે તેમાં ફાંસી થઈ. બાકી એક કેસમાં, ગ્રીષ્માના કેસમાં, એ મર્ડરનો કેસ હતો, એમાં ફાંસી થઈ છે. પણ હું એટલું કહીશ કે મેં મારી કારકિર્દી, હું એટલું કહીશ કે મારી કારકિર્દી દરમિયાન જેટલી આ ફાંસીઓની સજા કરાવી તેમાં સૌથી ક્રૂરમાં ક્રૂર જો બળાત્કાર હોય, એકદમ ઘાતકીપણું જો વાપરું હોય તો આ કેસમાં ઘાતકીપણું આરોપીએ વાપર્યું છે. કારણ કે બાળકીની ઉપર જે ઈજા થયેલી તે એના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કોલમ નંબર 17 દર્શાવી છે. એટલી બધી અસંખ્ય ઈજાઓ બાળકીના શરીર ઉપર હતી. એટલું જ નહીં, જ્યારે મેટર ચાલી ત્યારે હું ગુનાવાળી જગ્યાએ ગયો, ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી, જે ઝાડના થડ ઉપર આ બાળકીને ઊંધી સીવડાવેલી એ અણીદાર થડ હતું, અને એની પર બાળકીને સુવડાવીને એની સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો આપણે કલ્પના પણ ના કરી શકીએ કે આ બાળકીને કેટલી ગંભીર ઈજા થઈ હશે, કેટલો દર્દ મહેસૂસ થયો હશે એની જિંદગીની અંતિમ ક્ષણમાં. એટલે આ ખૂબ ક્રૂરમાં ક્રૂર બળાત્કાર. 100% વાત છે કે જે વાત તમે કરી રહ્યા છો તો રૂવાટા ઉભા થઈ રહ્યા છે. તો જે વસ્તુ, જે એક નાની માસૂમ ફૂલ જેવી દીકરી ઉપર વીતી હશે, એને કેટલી પીડા પહોંચાડી હશે આ જઘન્ય અપરાધ કરતી વખતે આરોપીએ, એ આપણે કલ્પના પણ ન કરી શકાય એટલી ગંભીર બાબત કહી શકાય. અને જે રીતે તમે નયનભાઈ વાત કરી રહ્યા હતા કે આ જે તમામ 9 ફાંસીની સજાઓ થઈ છે, તમામ સજાઓમાં મોટાભાગે બધા બળાત્કારના કેસો છે, અને એમાં પણ ખાસ કરીને માઇનર ગર્લ, નાની ઉંમરની દીકરીઓ સાથે થયેલા બળાત્કાર જેવા ઘટનામાં ફાંસીની સજાઓ આપણી સુરતની કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે. અને આ એક ખૂબ જ દાખલારૂપ કહી શકાય કે
આટલી મોટી સંખ્યામાં આ પ્રકારની જે ઘટનાઓ બની છે એની અંદર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે અને હાલ અત્યારે આ લોકોને ફાંસીની સજાઓ સંભળાવવામાં આવી છે. આપણી સાથે કલ્પેશભાઈ પણ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. કલ્પેશભાઈ, જે પ્રકારની આ જે ઘટનાઓ હોય છે, આ પણ કોર્ટના જે કેસોની વિગતો તમારે પણ તમે પણ જાણતા હશો, કઈ પ્રકારની જે દલીલો હોય છે જે બચાવ પક્ષ તરફે કરવામાં આવતી હોય છે, ખાસ કરીને આવા આરોપીઓને બચાવવા માટે, અને એની અંદર કયા પ્રકારના મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે? જ્યારે સામાન્ય રીતે આ પ્રકારના જે કેસો છે કે જે કેસોની આપણે ચર્ચા કરી રહેલા છે અત્યારે, એ કેસો ના બચાવમાં સામાન્ય રીતે ટોટલ ડિનાયલ નો બચાવ લેવામાં આવતો હોય છે, અને એની સાથે સાથે જો કહેવામાં આવતું હોય તો ટોટલ ડિનાયલ નો બચાવની સાથે સાથે કે એમાં જે કેટલા ગ્રીવન્સીસ ને બાબતે મુદ્દા ઉભા કરવામાં આવે, તપાસની કેટલીક સતીઓ બાબતે એના મુદ્દા ઉભા કરવામાં આવતા હોય છે, અને જે સાયન્ટિફિક જે મેટરથી જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવતો હોય છે તો તે બાબતે કેટલાક પ્રશ્નો ઉભા કરવામાં આવતા હોય છે, અને સાથે સાથે કોમન એવો બચાવ લેવામાં આવતો હોય છે કે આરોપીને આવા બધા કેસોમાં ખોટી રીતે એને ઇન્વોલ્વ કરવામાં આવે છે, અગર તો કોઈ ગ્રીવન્સ રાખીને, વેન્જેસ રાખીને, અગર તો કુટુંબિક વેરજે રાખીને, અગર તો કોઈ રાઇવલ એના ભાગરૂપે આરોપીને ઇન્વોલ્વ કરી દેવામાં આવે છે, એવો એક સામાન્ય રીતે બચાવ પક્ષ તરફે બચાવો લેવામાં આવતા હોય છે. પણ જે રીતના આ બધા જે ઇન્સિડેન્ટો જે છે તો એમાં આ પ્રકારના બહુ બચાવોને કોર્ટ કન્સિડર નથી કરતી એવું મારો અત્યાર સુધીનો મારો જે અનુભવ છે એ જોવામાં આવે છે. ને અત્યારે તો આપણું બધાનું સદભાગ્ય છે કે અહીંયા જે સુરતમાં જે અગાઉ જે આપણે જે બધા કેસોની જે ચર્ચા કરી અને જેમાં કેપિટલ પનિશમેન્ટની સજાઓ થઈ, અગર તો આજીવન કેદની સજાઓ થઈ, અને નાની બાળકીઓ પરના જે કેસો છે તો એ કેસમાં પોલીસની પણ જે ઇન્વેસ્ટિગેશનની કામગીરી છે તે સંવેદનશીલ રહીને એની થરલી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, સાથે સાથે પોલીસ તેનું ઇન્વેસ્ટિગેશન પૂરું કરીને ચાર્જશીટ રજૂ કરે, તો એની સાથે સાથે નામદા કોર્ટમાં જે સરકારી વકીલશ્રીની જે ભૂમિકા જે સ્ટાર્ટ થાય છે એ પણ જેને ખૂબ જ સુંદર રીતે એને નામદા કોર્ટના ફ્લોર ઉપર એને કેસને મૂકવામાં આવે છે, અને જેને કારણે છે તે આ રીતે રિઝલ્ટ મેળવી શકવામાં એ લોકો સફળ થાય છે. સાચી વાત છે, કારણ કે જે પ્રકારે ટીમવર્ક જેને કહી શકાય, જે રીતે નયનભાઈએ પણ સૌથી પહેલા કહ્યું કે સંકલન, આવા કેસની અંદર પ્રોસિક્યુશન તરફથી અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ તરફથી જો સંકલન થઈ અને જો તમામ તપાસ અને તમામ જે એવિડન્સ ભેગા કરવાની કોશિશ થાય તો શક્ય છે કે આરોપીને બચવાનો કોઈ ચાન્સ નથી રહેતો અને એને એની જે જરૂરી સજા મળવી જોઈએ એ મળી જાય છે. આપણી સાથે રાજેશભાઈ પણ જોડાયા છે, રાજેશભાઈ સાથે પણ ચર્ચા કરીએ. રાજેશભાઈ, તમારા ધ્યાનમાં કોઈ એવો કેસ જે કે તમારા નોલેજમાં હોય કે જે તમે લડ્યો હોય અથવા તો તમે આ પ્રકારના કોઈ અપરાધના બાબતમાં વિગત જાણતા હોય એવી કોઈ પ્રકાશ પાડશો તમે એ બાબતમાં? જી, આમ તો આવા કેસો લેતા જ નથી, કારણ કે નાની બાળકીના રેપના કેસો એ મોટે ભાગે સિનિયર લોયર્સો ને બધા ટાળતા હોય છે, ગમે તેટલી ફી મળતી હોય. એક સામાજિક જવાબદારીઓ પણ હોય છે એવું સિનિયર વકીલો સમજતા હોય છે, એટલે એ ટાળતા હોય છે. પણ આ જેમ કેસની વાત કરી તો હમણાં આપને ખ્યાલ હશે ચોક બજારનો એક બનાવ હતો, બાજુમાં મારી નાખીને લાશને પેટીમાં મૂકીને એ પલંગ નીચે લાશ મૂકી દીધી હતી અને પોતે બહારથી તાળું મારીને જે આરોપી હતો ગુનેગારે જતો રહ્યો હતો. આ કેસ જે છે એ આઈ થિંક પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ સારી રીતે કેમેરા સર્વેલન્સ જે હતું એને આધારે ખૂબ બારીકાઈથી એમણે તપાસ કરી અને ત્યારબાદ એ કેસ ઉકેલાયેલો અને એમાં સજા પણ થયેલી. એટલે આવા પ્રકારના જે કેસીસ હોય છે એમાં હું જ્યાં સુધી માનું છું ત્યાં લગી સાયન્ટિફિક એવિડન્સ ખૂબ મહત્વના હોય છે અને એને પુરવાર કરવા, સાયન્ટિફિક એવિડન્સ પુરવાર કરવા એ બહુ કઠિન બાબત હોય છે. ઘણીવાર એ 65B ના સર્ટિફિકેટથી માંડીને જે આપણને કેમેરા ક્લિપ્સ મળી હોય કે જે કંઈ મળ્યું હોય એને પુરવાર કરવું
એજ રીતે મેડિકલ એવિડન્સ પુરવાર કરવું, અને આમાં મોટે ભાગે એવી તપાસની જે ખામીઓ હોય એ બચાવ પક્ષના વકીલો હાઇલાઇટ કરતા હોય છે. એટલે આ બધી જે તકેદારીઓ હવે પોલીસ પણ ખૂબ જ સારી રીતે ઇન્વેસ્ટિગેટ કરે છે. આ તમામ જે બારકીઓ છે જે પુરવાર કરવા માટે જરૂરી છે એનું સંકલન સરકારી વકીલશ્રીઓ સાથે તપાસ દરમિયાન પણ થાય છે, અને એને કારણે એ જે ચાર્જશીટ થતી હોય છે એમાં બચાવના ચાન્સીસ હું જ્યાં સુધી આવા કેસીસને જોઈ રહ્યો છું ત્યાં સુધી ખૂબ જ માઇનોર અથવા તો નથી જોતા એ પ્રકારની ચાર્જશીટો થાય છે, ઇન્વેસ્ટિગેશન થાય છે, અને એ જ પ્રકારની કાળજી એ પુરાવાઓને લીડ કરવામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં સરકારી વકીલશ્રીઓ લેતા હોય છે, અને તેને કારણે આપણે જોઈ શકીએ છીએ કે સુરતમાં ખૂબ ટૂંકા ગાળામાં, આપણે એવું કહી શકીએ કદાચ 2-3 વર્ષના ગાળામાં આપણે 9-10 ફાંસીના કેસીસ જોયા, જે ખૂબ જ જઘન્ય અપરાધો છે. લગભગ એ કદાચ આપણી પર્યાવરણની સ્થિતિ જે સુરતની સરાઉન્ડિંગ બનતી જાય છે, જે મજૂર વર્ગ વધતો જાય છે, જે આપણે જોતા હોય છે મોબાઈલ ઇન્ટરનેટના ઉપયોગો આ તે એ જે કારણો બીજા હોય છે જે આવા બનાવોને પ્રેરિત કરે છે એ કદાચ રોકવા સુધી તો આપણે જઈ શકતા નથી, અથવા તો રોકવા માટેના સર્કમસ્ટન્સીસ હજી આપણે સમજી શકતા નથી, પણ જે બને છે એને ડામી કેવી રીતે શકીએ, અથવા તો સમાજમાં આવું કરશો તો આ પ્રમાણેના પરિણામ તમારે ભોગવવા પડશે, એ એક જે જ્યુડિશિયલ સિસ્ટમ તરફથી જે સમાજને મેસેજ જાય છે એ આપણા સુરતમાં ખૂબ જ હું એવું માનું છું કે ખૂબ જ સારી રીતે આખી જ્યુડિશિયલ સિસ્ટમ વર્ક કરી રહી છે, અને હું એવું માનું છું કે એની ઇમ્પેક્ટ એવી આવવી જોઈએ કે આવા બનાવો શહેરમાં ઘટે અને આવા બનાવો ન બને એ પ્રમાણેની આની ઇમ્પેક્ટ જે છે એ હું માનું છું ત્યાં સુધી મીડિયાનો એમાં મહત્તમ રોલ કદાચ હોઈ શકે, અથવા તો મીડિયા જ કદાચ આમાં મદદરૂપ થઈ શકે કે આવી પ્રકારની જે સજાઓ થાય છે કે આવા પ્રકારનો જે કેસો થાય છે એનું પ્રસારણ અને એનું માધ્યમ લોકો સુધી પહોંચે. આમાં એવું છે કે પ્રિન્ટ મીડિયાનો એક વર્ગ છે જે ખૂબ જ ટૂંકો હોય છે, એ જ રીતે આ જે જુદા જુદા માધ્યમો છે એનો વર્ગ પણ એ પ્રમાણે હોય, એ તમામ માધ્યમોમાં આ વાત અસરકારક રીતે પહોંચે અને તો કદાચ આવા બનાવો બનતા અટકે એવું મારું માનવું છે. એટલે હવે પછીનો જે પાઠ છે હું એવું માનું છું કે એ મીડિયાનો મહત્તમ રહે, જ્યારે આવી સજાઓ થાય આવી આવા પ્રકારની એક ઘૃણાસ્પદ બનાવો બાબતે ત્વરિત કાર્યવાહીઓ થાય અને એના ત્વરિત પરિણામો માટે આખી જ્યુડિશિયલ સિસ્ટમ વર્કઆઉટ કરે, ત્યારબાદનો જે મહત્તમ રોલ છે હું એવું માનું છું કે એ મીડિયાનો છે, અને મીડિયા એવી અવેરનેસ જગાવી શકે કે આવા બનાવો કદાચ બનતા અટકે તો એમાં એક મહત્તમ ફાળો મીડિયાનો હશે એવું મારું માનવું છે. બિલકુલ 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 રાજેશભાઈ, અને મીડિયા દ્વારા પણ આવા કેસોને આપણે હંમેશા હાઇલાઇટ કરતા જ રહ્યા છીએ. સમયની અવધિ હાલ પૂરી થતી હોય આપણે આ ચર્ચા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. નયનભાઈ સુખડવાલા આપણી સાથે જોડાયા હતા, મુખ્ય સરકારી વકીલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ અને કલ્પેશભાઈ સિનિયર એડવોકેટ આપણી સાથે જોડાયા હતા, એમને પણ ખૂબ ખૂબ આભાર, અને અમને આ પ્રોગ્રામમાં જોડાયા અને અમને આટલી સરસ માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડવામાં તમે મદદરૂપ થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આપણે જોઈ રહ્યા હતા કે એક અપરાધી જેને આજે મેક્સિમમ પનિશમેન્ટ સુધી પહોંચાડવામાં સુરતના જ્યુડિશિયરીને સફળતા મળી છે અને એને આજે સજા સંભળાવવામાં આવી છે, ફાંસીની સજા સંભળાવાઈ છે. અને આવી જે ઘટનાઓ, જે લોકો પણ આવા ગુનાઓને આચરતા હોય છે એ લોકો માટે હવે આંખ ખોલવાનો સમય આવી ચૂક્યો છે, અને કોઈ પણ આવા ગંભીર ગુનાઓ આચરશો તો કોર્ટ એને ફાંસીની સજા સુધીની સજા સંભળાવી શકે છે, એ બાબતનું ધ્યાન દરેક ગુનેગારોએ રાખવું જોઈએ. તો આજના અમારા કાર્યક્રમમાં આટલું જ. આવતીકાલે ફરી નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.